नमस्कार, आप જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું પ્રિયંકા। બુલેટિનની શરૂઆત કરીએ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના બાતમાલુમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું છે, જેમાં સેનાનો એક જવાન શહીદ થયો છે ત્યારે 3 જવાન ઈજાગ્રસ્ત થયા છે। એન્કાઉન્ટર સાઇટ પરથી આતંકવાદીઓ ફરાર થઈ ગયા છે જ્યારે તેમના 2 મદદગારની ધરપકડ કરવામાં આવી છે। આતંકીઓ હોવાની જાણકારી મળ્યા બાદ સેનાએ બટમાલુના દિયારવાનીમાં ઘેરાબંધી કરી હતી અને તપાસ શરૂ કરી હતી। તેજ દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું। આ દરમિયાન સ્પેશિયલ ગ્રુપ ઓપરેશનનો એક જવાન શહીદ થઈ ગયો છે। રાજ્યના ડીજીપી એસપી વૈદે જણાવ્યું છે કે આતંકવાદીઓ અંગે સૂચના મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। તો સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે જ્યારે 3 જવાન ઘાયલ થયા છે। તો આ ઘર્ષણ બાદ આતંકવાદીઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે, પરંતુ आतंकवादियों जे 2 मददगार हता तेमनी धरपकड़ करी लेवामां आवी छे। उल्लेखनीय छे के आतंकवादियों अंगे सूचना मळी हती अने त्यारबाद आ ऑपरेशन शरू करवामां आव्युं हतुं, जेमां घर्षण थता एक जवान शहीद थयो छे ज्यारे 3 जवान घायल थया छे। समग्र અથડામણ बाद आतंकवादियों फरार थई गया हता, जो के आतंकवादियों 2 मददगारनी धरपकड़ करी लेवामां आवी छे। બટમાલુના દિયારવાનીમાં આતંકીઓ હોવાની માહિતી મળ્યા બાદ દિયારવાનીમાં ઘેરાબંધી કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી। તે જ દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સ્પેશિયલ ગ્રુપ ઓપરેશનનો એક જવાન શહીદ થઈ ગયો છે। રાજ્યના ડીજીપી એસપી વૈદે જણાવ્યું છે કે આતંકવાદીઓ અંગે સૂચના મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। તો આ અથડામણમાં सेना एक जवान शहीद थई गया है जयरे 3 जवानों घायल थया छे। पंचमहालना शिवराजपुर नजीक जबान पास गमख्वार अकस्मात थयो छे, जेमां एक ज मुस्लिम परिवारना 7 लोकोना मौत थया छे। आ तमाम मृतको बोडेलीना रहेवासी छे। आ परिवार कार लईने जतो हतो त्यारे जांबुघोड़ा शिवराज रोड पर आवेल जबान गाम पासे आ कार खाड़ामां खाबकी हती, जेना लीधे 7 लोकोना मौत थया छे। आ घटना बाद नजीकना पोलीस स्टेशनना पोलीस अधिकारी घटनास्थळे पहोंच्या हता। आ उपरांत फायर ब्रिगेडनी एक टीम अने 108ની एक टीम पण घटनास्थळे पहोंची हती। घायलोने नजीकनी होस्पिટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ખાડામાં ખાબકી ગઈ હતી। ગત મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો। જબાન ગામ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો અને કાર સીધી જ ખાડામાં ખાબકી ગઈ હતી। આ દુર્ઘટનામાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે। જાણકારી મળી રહી છે કે આ તમામ 7 બાળકો હતા જેમના મોત થઈ ગયા છે, જ્યારે કાર ચાલક અને એક બાળકીની હાલત અત્યંત ગંભીર છે, તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ઘટનાની જાણ થતાં જ નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી 108 અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી। પંચમહાલના સમાચાર છે, જ્યાં એક જ પરિવારના 7 લોકોના कार एक्सिडेंट में मौत थया छे। तमाम मृतकों बोडेलीना रहवासी हता। परिवार ज्यारे कार लईने जई रह्यो हतो ते दरमियान जांबुघोड़ा शिवराज रोड पर आवेला जवान गाम पासे अकस्मात सर्जायो हतो। अचानक कारनु टायर फाट्युं अने कार चालके कार परथी काबू गुमावी दीधो अने आ कार जईने खाडामां खाबकी अने अकस्मात सर्जायो। आ मामले वधु माहिती साथे जोडाई गया छे संवाददाता हर्षद महेरा। हर्षद, शुं माहिती प्राप्त थई रही छे? हाल जे घायल लोको छे तेमनी परिस्थिति केवी छे? जी प्रियंका, गत मोडी रातनो आ गुजारो बनाव छे अने पंचमहाल जिल्लाना जांबुगोड़ा पासे भाट अने जबाण गाम छे, त्यां घाटीनो विस्तार छे अने आ विस्तारनी अंदर आ घटना घटी छे, जेमां बोडेलीनो एक खत्री परिवार जेमां मात्र नाना नाना बाळको ज बेसाडेला हता एवी इंडिका कारने गत राते हालोलथी परत फरती वखते जबाण गाम पासे पाछलुं टायर नीकळी जता अकस्मात सर्जायो हतो ने कार सीधी बाळकोने भरेली नाळामां खाबकी हती। नाळामां पाणी पण भरेलुं होवाना कारणे बाळकोने बचवानो कोई मोको मळ्यो नहोतो, जेमांथी 7 बाळकोना घटनास्थळे ज मौत निपजी चुक्या हता अने एक बाळकी जे हजू गंभीर अवस्थामां छे, जेने વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। जी प्रियंका। जी हर्षद, आभार आपनो आ समग्र मामले माहिती माटे। तो जबान गाम पासे अकस्मात सर्जायो छे, जेमां 7 लोको जे एक ज परिवारना हता तेमना मौत निपज्या छे। શામળાજી પાસે ₹21.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. પાવડરની કોથળીઓની આડમાં દારૂ ઘુસાડવાની કોશિશ નાકામ કરી છે. રતનપુર ચેકપોસ્ટ પર ટ્રકમાંથી 443 પેટી દારૂ ઝડપાયો છે. પોલીસે 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસને માહિતી મળી હતી, તેના આધારે પોલીસે ચેકિંગ હાથ ધરીને રતનપુર ચેકપોસ્ટ પરથી ટ્રકમાંથી 443 પેટી દારૂ ઝડપ્યો છે. આ સાથે જ પોલીસે 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના ઓઢવમાં દમ ઘૂંટાય છે. જી હા, વાત છે ઓઢવ વિસ્તારની, જ્યાં લોકોને પડી રહી છે શ્વાસ લેવામાં મુશ્કેલી. શિવમ એસેટ્સ પાસે કચરો સળગાવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ લોકોને આંખમાં બળતરા થવા જેવી ફરિયાદો પણ ઉઠી રહી છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે, પરંતુ કચરો સળગાવવાની ઘટનાઓ યથાવત છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદના ઓઢવમાં કચરો સળગાવવામાં આવે છે, જેના કારણે આસપાસના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કચરો સળગાવવાને કારણે જે ધુમાડો થાય છે, તેના કારણે તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે મેઘરાજાની પધરામણી થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે વરસાદી માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે અને આજે મેઘરાજાની પધરામણી થતા લોકો ખુશખુશાલ બન્યા છે. તો લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજન ઘડિયા. રાજન, હાલ અમરેલીમાં કેવો માહોલ છે? બિલકુલ, આમ તો ગઈકાલ સાંજથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે. હું આપને જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી જે વરસાદે વિરામ લીધો હતો, લોકોના જીવ તાળવે છૂટ્યા હતા. ખાસ કરીને ખેડૂતો ખૂબ ચિંતામાં હતા, કારણ કે વરસાદ ખેંચાતા ખેતીના પાકોને મોટું નુકસાન થાય એમ હતું. પરંતુ આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વહેલી સવારથી વરસાદની શરૂઆત થતા લોકોમાં એક આશા જાગી છે. હજુ પણ વાતાવરણ વરસાદી છે. વરસાદ વધારે પડે એવી લોકો ઈચ્છા રાખી રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતોમાં અત્યારે હાલ થોડો રાહતનો શ્વાસ લીધો છે. આ વરસાદ આગામી જે 2-3 દિવસ સુધીની આગાહી છે એ દરમિયાન પણ સારા વરસાદની લોકોને અપેક્ષા છે. પ્રિયંકા. રાજન, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે.